विद्यार्थी मित्र, धोरण 11 गणित प्रकरण 2 માં આપણે સ્વાધ્યાય 2.1 નો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 2.1 ના પ્રશ્નો પ્રમાણમાં વધુ પડતા સરળ છે, છતાં પણ આપણે એનો ઉકેલ સમજી લઈએ. સ્વાધ્યાય 2.1 પહેલો પ્રશ્ન. જો ઓર્ડર પેર ઓફ ક્રમયુક્ત જોડ x/3 + 1, y - 2/3 = 5/3, 1/3 તો x અને y શોધો. મિત્રો, આપણને આપ્યું છે કે આ બે ક્રમયુક્ત જોડ સમાન છે, તો x અને y શોધો. હવે બે ક્રમયુક્ત જોડ સમાન હોય, આપણને ખબર છે કે બે ક્રમયુક્ત જોડ સમાન તો તેના અનુરૂપ ઘટકો પણ સમાન. આપણે ફરીથી લખતા નથી, બે ક્રમયુક્ત જોડ સમાન છે આમાં જ લખી દઈએ. અનુરૂપ ઘટકો સમાન એટલે આપણે લખી શકીએ x/3 + 1 = 5/3. પ્રથમ ઘટક બરાબર પ્રથમ ઘટક અને બીજો ઘટક બરાબર બીજો ઘટક, એટલે કે y - 2/3 = 1/3. ઇમ્પ્લાઇઝ આ જે પરિણામ છે એને આપણે 3 વડે ગુણી નાખીએ, એટલે આપણને મળ્યું x + 3 = 5. ઇમ્પ્લાઇઝ x = 5 - 3 = 2. અને આપણે 2 વડે ગુણીએ તો આપણને મળે, આ સોરી 3 વડે, છેદમાં 3 છે, લસા 3 આવે, એટલે પરિણામને 3 વડે ગુણી નાખીએ તો આપણને મળ્યું 3y - 2 = 1. ઇમ્પ્લાઇઝ 3y = 3, એટલે કે y = 1. આ પ્રમાણે મળ્યું. માટે x = 2 અને y = 1 આ પ્રમાણે કિંમતો મળી. હવે મિત્રો, આગળ સમજીએ આપણે બીજો પ્રશ્ન. જો ગણ એ માં 3 ઘટકો હોય અને ગણ બી બરાબર સેટ ઓફ 3, 4, 5, તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધો. હવે મિત્રો, આપણે અહીંયા અત્યારે આપ્યું છે કે ગણ એમાં 3 ઘટકો છે, એટલે નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ (n(a), નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ (3) અને એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધવાની છે, એટલે આખે આખા ગણ બી ની જરૂર નથી, આપણે ગણ બી ના સભ્યોની સંખ્યા જોઈએ. તો અત્યારે ગણ બી ના સભ્યોની સંખ્યા (n(b) = પણ 3 છે, 3 સભ્યો છે. હવે (n(a)×(b) આપણી પાસે સૂત્ર છે, (n(a)×(b) = (n(a)×(n)(b). (n(a) 3 છે, (n(b) પણ 3 છે, 3 × 9, એટલે (n(a)×(b) = 9. નેક્સ્ટ દાખલા નંબર 3. જો G = set of 7, 8 અને H = set of 5, 4, 2, તો G×H અને H×G શોધો. અત્યારે આપણે G×H મેળવવું છે. G એટલે કે સેટ ઓફ 7, 8 ક્રોસ H, H = set of 5, 4, 2. આ પ્રમાણે થયું. હવે G×H એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક G નો સભ્ય હોય અને બીજો ઘટક H નો સભ્ય હોય. અહીંયા ક્રમયુક્ત જોડ આપણે લખીએ 7, 5,
7 5 7 4 7 2, એ જ પ્રમાણે 8 5 8 4 8 2, 8 5 8 4 અને 8 2, આ પ્રમાણે મળે. હવે H ક્રોસ G મેળવીએ, તો H ઇઝ સેટ ઓફ 5 4 2 ક્રોસ G ઇઝ 7 8 ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 5 7 5 8, 5 7 5 8, 4 7 4 8, 2 7 2 8, આ પ્રમાણે થશે. તો જી ક્રોસ એચ અને એચ ક્રોસ જી, આ પ્રમાણે આપણને મળે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો, અને અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. જો પી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ એમ એન અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ એન એન, તો પી ક્રોસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્રમિક તો જોડાય પી એમ એન કોમા એન એન. હવે મિત્રો, પી ક્રોસ ક્યુ કરશું તો આપણને ગણ પી માં બે સભ્યો છે, ગણ ક્યુ માં પણ બે સભ્યો છે, એટલે પી ક્રોસ ક્યુ માં 4 સભ્યો મળે. જ્યારે આપણે આપ્યા છે 2 સભ્યો, તો આપેલું વિધાન અસત્ય છે એમ આપણે લખી દઈએ. આપેલું વિધાન અસત્ય છે, સુધારીને ફરીથી લખવાનું, એટલે આપણે સાચો પી ક્રોસ ક્યુ મેળવી આપીએ. તો કારણ કે પી ક્રોસ ક્યુ, સાચો પી ક્રોસ ક્યુ મેળવીએ, તો એમ એન ક્રોસ એન એમ, પાછો એમ એન લખો તો પણ ચાલે, બંને ગણ સમાન જ છે. ગણમાં સભ્યનો ક્રમ બદલવાથી ગણ નહીં બદલાય. એમ એન ક્રોસ એન એમ બરાબર સેટ ઓફ, અહીંયા આવશે એમ એન એમ એન એમ એમ, ત્યારબાદ એન 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 એમ, આ પ્રમાણે ક્રમયુક્ત જોડ આપણને મળે. નેક્સ્ટ બીજું વિધાન આપણને આપ્યું, એ અને બી અરિક્ત ગણો હોય, તો જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ એક્સ કોમા વાય થી બનતો અરિક્ત ગણ એ ક્રોસ બી છે. તો મિત્રો, એ ક્રોસ બી ની વ્યાખ્યા જ આપણે આપી છે કે એ ક્રોસ બી બરાબર અરિક્ત ગણ એ ક્રોસ બી છે. આપણને ખબર છે એ ક્રોસ બી શું છે, તો એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક ગણ બી નો સભ્ય હોય, એ અને બી અરિક્ત ગણ. આપણે ડેફિનેશનમાં લખ્યું છે ઇઝ નોટ ઇક્વલ ટુ 5, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 5. એટલે ખરેખર અત્યારે આપણે આ જ આપ્યું છે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 5, પ્રથમ ઘટક એનો સભ્ય હોય, બીજો ઘટક બી નો સભ્ય હોય, તેવી તમામ ક્રમિક્ત જોડોથી બનતો અરિક્ત ગણ એ ક્રોસ બી છે. તો આ વ્યાખ્યા છે, એટલે આપેલું વિધાન સત્ય છે. સત્ય છે કારણ કે લખી દઈએ આપણે આ એક ક્રોસ બી ની વ્યાખ્યા છે. ઓકે, નેક્સ્ટ, જો ગણ એ બરાબર સેટ ઓફ 1 2, બી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 3 4, તો એ ક્રોસ બી છે 5 બરાબર 5. તો મિત્રો, ગણ એ અને ગણ બી ગમે તે આપ્યા છે, અત્યારે એ ક્રોસ બી છે 5 એટલે 5, અને આપણે પરિણામ લખાવ્યું છે કે એ ક્રોસ 5 હંમેશા 5 જ આવે, મીન્સ કે આપેલું વિધાન સાચું છે. આપેલું વિધાન સત્ય છે એમ લખી દઈએ આપણે. નેક્સ્ટ દાખલા નંબર 5, જો ગણ એ બરાબર સેટ ઓફ -1 1, તો એ ક્રોસ એ ક્રોસ એ મેળવો. મિત્રો, આપણે એ ક્રોસ એ મેળવવાનું છે, તો એ ક્રોસ એ ક્રોસ એ
इज इक्वल टू सेट ऑफ माइनस वन वन क्रॉस सेट ऑफ माइनस वन वन क्रॉस सेट ऑफ माइनस वन वन। हवे मित्रों कोई आजे एक क्रॉस एटले क्रमयुक्त त्रयोनो गण जेनो प्रथम घटक गण एनो सभ्य बीजो घटक गण एनो सभ्य त्रीजो घटक पण गण एनो सभ्य એવી આપણે ક્રમયુક્ત ત્રય લખવાની છે। કોઈ સભ્ય ચૂકી ના જવાય, એકવાર સભ્ય રહી જાય પછી શોધવું અઘરું છે, એટલા માટે આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આ દાખલો ગણીએ। પહેલા આ બે ગણોનો કાર્તેશિય ગુણાકાર આપણે મેળવીએ એટલે સેટ ઓફ માઇનસ વન માઇનસ વન માઇનસ વન વન માઇનસ વન માઇનસ વન માઇનસ વન वन माइनस वन 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 एक क्रॉस ए थी गय क्रॉस सेट ऑफ माइनस वन कोमा वन। हम आ बे गणों नो कार्तेशिय गुणाकार तो सेट ऑफ माइनस वन माइनस वन माइनस वन माइनस वन माइनस वन वन ए प्रमाणे जोड़ आपने लखशु माइनस वन माइनस वन माइनस वन माइनस वन माइनस वन वन माइनस वन वन माइनस वन माइनस वन 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 माइनस वन वन माइनस वन माइनस वन 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 माइनस वन माइनस वन वन माइनस वन माइनस वन वन माइनस वन 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 माइनस वन 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 माइनस वन 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 माइनस वन 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 वन। आ प्रमाणे नेक्स्ट दाखला नंबर छ जो ए क्रॉस बी बराबर सेट ऑफ ए कोमा एक्स ए कोमा वाई बी कोमा एक्स बी कोमा वाई तो ए बी शोधो एम कहे तो आपणे गण ए गण बी शोधवानुं छे। तो अत्यारे मित्रों आपणे आप्युं ए कोमा एक्स बिलोंग्स टू ए क्रॉस बी नो सभ्य छे तो एना परथी आपणे लखी शकीए क्रमयुक्त जोड़ आ प्रमाणे कार्तेशिय गुणाकारनो सभ्य छे तो प्रथम घटक પહેલા ગણનો સભ્ય હોય, બીજો ઘટક બીજા ગણનો સભ્ય હોય। તો અત્યારે લખી શકાય એ બિલોંગ્સ ટુ કેપિટલ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી। એ જ પ્રમાણે એ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ અને વાય બિલોંગ્સ ટુ બી બી એક્સ belongs to A cross B implies B belongs to capital A and X belongs to A BY belongs to A cross B implies B belongs to capital A and Y belongs to B yeah, X belongs to B mate ગણ એ બરાબર સેટ ઓફ એ કોમા બી અને ગણ બી બરાબર બીમાં કયા કયા સભ્યો છે એક્સ અને વાય બી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ એક્સ વાય એટલે આ પ્રમાણે ગણ એ અને ગણ બી મેળવી શકાય। નેક્સ્ટ દાખલા નંબર 7 ધારો કે એ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 1 2 B is equal to set of 1, 2, 3, 4 and C is equal to 5, 6 D is equal to set of 5, 6, 7, 8 તો નીચેના પરિણામો ચકાસો। એમાં પહેલું આપ્યું A cross B છેદ C બરાબર A cross B છેદ A cross C A cross B છેદ A cross C આ સાચો છે એમ ચકાસવાનું છે અને એ ક્રોસ સી એ બી ક્રોસ બી નો ઉપગણ છે।
તો એના માટે પહેલા આપણે એ ક્રોસ બી છેદ સી મેળવીએ, એ ક્રોસ બી છેદ સી બરાબર, એ એટલે સેટ ઓફ 1 2, ક્રોસ બી છેદ સી એટલે ગણ બી અને ગણ સી નો છેદ ગણ. તો અત્યારે ગણ બી અને ગણ સી એનો છેદ ગણ ખાલી ગણ છે, બી માં 1 2 3 4 સભ્યો છે, ગણ સી માં 5 અને 6 એ પ્રમાણે સભ્યો છે. તો બી છેદ સી બરાબર ખાલી ગણ આવ્યું, તો બંનેનો ક્રોસ ગુણાકાર કાર્તેશિય ગુણાકાર એ પણ ખાલી ગણ મળે. હવે આપણે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી મેળવીએ, તો એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. એ ક્રોસ બી એટલે સેટ ઓફ 1 2 ક્રોસ સેટ ઓફ 1 2 3 4, એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી એટલે કે સેટ ઓફ 1 2 ક્રોસ સી એટલે કે સેટ ઓફ 5 6 ઇઝ ઇક્વલ ટુ કાર્તેશિય ગુણાકાર આપણને મળશે સેટ ઓફ 1 1 1 2 1 3 1 4, 1 1 1 2 1 3 1 4, અને બીજી જોડ મળે 2 1 2 2 2 3 અને 2 4, 2 1 2 2 2 3 2 4 છેદ છેદ સેટ ઓફ 1 2 ક્રોસ 5 6 એટલે 1 5 1 6 2 5 2 6 આ પ્રમાણે થયું. હવે આ બંનેનો છેદ ગણ આપણે મેળવો, તો મિત્રો આમાં એક પણ જોડ સામાન્ય દેખાતી નથી, એટલે આના બરાબર આવ્યું 5. તો મિત્રો આપણે કહી શકીએ કે આ પરિણામ નંબર 1 અને આને કહીએ પરિણામ નંબર 2. તો 1 અને 2 પરથી એ ક્રોસ બી છેદ સી બરાબર એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી અત્યારે થયું, એટલે આ દાખલા માટે આપણે સાબિત કર્યું કે એ ક્રોસ બી છેદ સી હોય તો કૌંસ ખોલી શકાય એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. ખરેખર મિત્રો આ જે પરિણામ છે એ કાયમ માટે સાચું છે, એટલે આ ઉદાહરણ માટે તો સાચું પડે જ. હવે આગળ બીજા પ્રશ્નની વાત કરીએ, બીજામાં આપણને આપ્યો એ ક્રોસ સી એ બી ક્રોસ ડી નો ઉપગણ છે, તો એના માટે આપણે એ ક્રોસ સી મેળવીએ. એ ક્રોસ સી આપણે મેળવ્યું છે, આગળ ફરીથી લખી દઉં, એ ક્રોસ સી બરાબર સેટ ઓફ 1 5 1 6 2 5 અને 2 6, આ એ ક્રોસ સી આપણે મેળવ્યું છે. હવે બી ક્રોસ ડી મેળવીએ, બી ક્રોસ ડીમાં બીમાં સભ્યો છે 1 2 3 4 ક્રોસ ડીમાં પણ સભ્ય છે 5 6 7 8, બી ક્રોસ ડી ઘણો મોટો ગણ થશે, કારણ કે ગણ બીમાં 4 સભ્ય છે, ગણ ડીમાં 4 સભ્ય છે, એટલે એમાં 4 4 16 સભ્યો આવશે, આપણે 16 ક્રમયુક્ત જોડ લખવાની છે. પેલા 1 સાથે 4 જોડ લખી દે, 1 5 1 6 1 7 અને 1 8,
એજ પ્રમાણે 2 5 2 6 2 7 2 8 3 5 3 6 3 7 3 8 4 5 4 6 4 7 4 8 આ પ્રમાણે થયું. તો મિત્રો ગણેનો દરેક સભ્ય એક્રોસીનો દરેક સભ્ય બી ક્રોસનીમાં આવી જાય છે. 1 5 1 6 2 5 2 6. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે એક્રોસીનો પ્રત્યેક સભ્ય બી ક્રોસ ડીમાંનો સભ્ય હોવાથી એક્રોસીનો પ્રત્યેક સભ્ય સી ક્રોસ ડી સોરી એક્રોસીનો પ્રત્યેક સભ્ય બી ક્રોસ ડી નો સભ્ય હોવાથી એ ક્રોસ સી ઇઝ સબસેટ ઓફ બી ક્રોસ ડી આ પ્રમાણે મળ્યો. મિત્રો અત્યારે આપણે જે એ બી સી અને ડી આપ્યા છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ બી નો સબસેટ છે અને સી ડી નો સબસેટ છે. એ ઇઝ સબસેટ ઓફ બી છે, સી ઇઝ સબસેટ ઓફ ડી છે. એ બી નો ઉપગણ છે અને સી ડી નો ઉપગણ છે. તો મિત્રો ડાબી બાજુનો જે ગણ છે એનો ડાબી બાજુના ગણ સાથે ક્રોસ કરો એટલે એ ક્રોસ સી મળે. જમણી બાજુના ગણનો જમણી બાજુના ગણ સાથે ક્રોસ કરો એટલે આપણને બી ક્રોસ ડી મળ્યો. તો એની વચ્ચે પણ સબસેટનો સંબંધ જળવાય રહે. એટલે આ પ્રમાણે ગણો વચ્ચે સબસેટનો સંબંધ હોય તો ડાબી બાજુના ગણ જે છે એનો ડાબી બાજુના ગણ સાથે ક્રોસ કરો એટલે એનો કાર્તેજીય ગુણાકાર મેળવો. જમણી બાજુના ગણનો કાર્તેજીય ગુણાકાર મેળવો. તો એ ક્રોસ સી સબસેટ ઓફ બી ક્રોસ ડી થાય છે. આ કાયમ માટે સાચું છે. અત્યારે આપેલા ઉદાહરણ માટે પણ એ સાચું છે. પણ એ ઉદાહરણ માટે સાચું છે એટલે કાયમ માટે સાચું એમ નથી. આ પરિણામ ખરેખર કાયમ માટે સાચું છે જ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. જો ગણ એ બરાબર સેટ ઓફ 1 2 અને ગણ બી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 3 4 તો એ ક્રોસ બી લખો. એ ક્રોસ બી ને કેટલા ઉપગણો છે તે તમામ ઉપગણોની યાદી બનાવો. તો અત્યારે ગણ એ બરાબર સેટ ઓફ 1 2 આપ્યું, ગણ બી બરાબર સેટ ઓફ 3 4 આપ્યું. તો મિત્રો એ ક્રોસ બી બરાબર આપણને મળશે સેટ ઓફ 1 2 ક્રોસ સેટ ઓફ 3 4. તો એ ક્રોસ બી બરાબર આપણને મળે સેટ ઓફ 1 3 1 4 2 3 2 4. ચાર ક્રમયુક્ત જોડા આપણને મળે. હવે એ ક્રોસ બી ના કેટલા ઉપગણ છે તો એ ક્રોસ બી માં સભ્યોની સંખ્યા 4 છે. તો એના ઉપગણોની સંખ્યા એટલે 2 ની 4 ઘાત, ગણમાં જેટલા સભ્યો હોય એન સભ્યો હોય તો એના ઉપગણોની સંખ્યા 2 રેસ્ટ 2 n. ધેરફોર એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા તો એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા બરાબર 2 રેસ્ટ 4. 2 રેસ્ટ 4 એટલે કે 16. 16 ઉપગણ આપણને મળે. હવે તમામ ઉપગણોની આપણે યાદી બનાવી છે. તો એ ક્રોસ બી ના તમામ ઉપગણોની યાદી મિત્રો આપણે 16 16 ઉપગણ લખવાના છે. કેમ કે 16 ઉપગણ છે અને તમામ ઉપગણની આપણે યાદી બનાવવાની છે. તો પહેલા 0 એ ક્રોસ બી ના ઉપગણ લખવાનું છે. તો પહેલા આવશે 0 સભ્ય વાળો ઉપગણ એટલે કે ખાલી ગણ. ખાલી ગણ દરેક ગણ નો ઉપગણ છે તો એ ક્રોસ બી નો પણ સબસેટ થાય. હવે એક એક સભ્ય વાળા ગણ લખીએ સેટ ઓફ 1 3. એક સભ્ય ને ગણમાં મૂકી દો એટલે એ ક્રોસ બી નો ઉપગણ બની ગયો.
सेट ऑफ 1 4, सेट ऑफ 2 3, सेट ऑफ 2 4, એટલે શૂન્ય સભ્ય વાળો એક ગણ મળ્યો, એક સભ્ય વાળા 4 ગણ મળ્યા. હવે 2 સભ્ય વાળા ગણોની વાત કરીએ. તો મિત્રો, 2 સભ્ય વાળા 6 ગણ બનાવી શકાય. બરાબર, કેટલા ગણો બનાવી શકાય એ આગળ જતા આપણે શીખશું, અત્યારે સસ્પેન્સ છે. પણ 2 સભ્યવાળા 6 ગણો બનાવી શકાશે. 1 3 સાથે 1 4, 1 3 1 4, 1 3 2 3, 1 3 2 3, 1 3 2 4, 1 3 2 4. વન થ્રી વન ફોર, 1 3 2 3, 1 3 2 4. હવે 1 4 સાથે જોડ બનાવીએ. 1 4 2 3, 1 4 1 3 નહીં આવશે, કારણ કે 1 4 1 3 આવી ગયો, એટલે 1 4 2 3. આવશે 1 3, 1 4, 2 3, 1 3 1 4, 2 3, 1 3 1 4, 2 4, 1 3 1 4, 2 4, 1 3 1 4, 2 4. હવે 1 3 2 3, 2 4, 1 3 2 3, 2 4, અને છેલ્લે 1 4 2 3 2 4, 1 4 2 3 2 4. 3 સભ્યવાળા આપણે 4 ઉપગણ બનાવી શકીએ. 4 સભ્યવાળો 1 ઉપગણ બને આ પોતે જ, એ સિવાય બીજો કોઈ બની શકે નહીં. એટલે 4 સભ્યવાળો આ ગણ જ બને છે, જેને આપણે એ ક્રોસ બી કહીએ. એટલે છેલ્લે 4 સભ્યવાળો ઉપગણ એ ક્રોસ બી લખી દેવ તો પણ ચાલશે. એટલે 16 16 ઉપગણોની યાદી તૈયાર થઈ ગઈ. નેક્સ્ટ દાખલા નંબર 9 જો, એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 અને એન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2, તેવા 2 ગણો એ અને બી હોય અને ભિન્ન ઘટકો એક્સ વાય ઝેડ માટે એક્સ કોમા 1, વાય કોમા 2, ઝેડ કોમા 1, 2 છે અને ઝેડ કોમા 1, એ ક્રોસ બી ના ઘટકો હોય તો એ અને બી શોધો. હવે ગણ એમાં 3 સભ્ય છે, એટલે ગણ એના 3 સભ્યો કયા છે તે આપણે શોધી નાખવો પડે. તો અત્યારે આપણે આપ્યું છે કે અહીં એક્સ કોમા 1 એ ક્રોસ બી નો ઘટક છે, એટલે કે એ ક્રોસ બી નો સભ્ય છે. એના પરથી આપણે કહી શકીએ કે એક્સ એનો સભ્ય છે અને 1 બી નો સભ્ય છે. એ જ પ્રમાણે વાય કોમા 2 એ પણ એ ક્રોસ બી નો ઘટક છે એમ કીધું છે. એટલે એના પરથી આપણને મળે વાય બિલોંગ્સ ટુ એ અને 2 બિલોંગ્સ ટુ બી, અને ઝેડ કોમા 1 પણ એ ક્રોસ બી નો સભ્ય છે, તો ઝેડ બિલોંગ્સ ટુ એ અને 1 બિલોંગ્સ ટુ બી. તો મિત્રો, ગણ એમાં 3 સભ્ય છે અને 3 3 સભ્ય આપણને મળી ગયા.
ગણ બી માં બે સભ્ય છે અને એ બંને સભ્ય આપણને મળી ગયા એક અને બે, તો ગણ એ અને ગણ બી આપણે લખી શકીએ. મિત્રો સભ્યની સંખ્યા ના આપણે આપી ના હોય તો આપણે ગણ એ અને ગણ બી નહીં લખી શકીએ, કારણ કે નક્કી નથી કે આપણને જે સભ્યો મળ્યા છે એટલા જ સભ્યો છે. પણ અત્યારે સભ્યોની સંખ્યા આપી છે આપણને, ત્રણ છે, ગણ એ માં ત્રણ સભ્યો અને ગણ બી માં બે સભ્યો. હવે ગણ એ માં ત્રણ સભ્યો છે અને ત્રણે ત્રણ આપણને જડી ગયા છે, તો આપણે ગણ એ લખી શકીએ. ગણ બી માં બે સભ્ય છે અને બંને સભ્યો આપણને મળી ગયા છે, તો આપણે ગણ બી લખી શકીએ. માટે ગણ એ બરાબર સેટ ઓફ એક્સ વાય ઝેડ અને ગણ બી બરાબર સેટ ઓફ વન ટુ, આ પ્રમાણે લખાશે. નેક્સ્ટ દાખલા નંબર 10. જો કાર્તેજીય ગુણાકાર એક્રોસ એના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમના બે ઘટકો માઇનસ વન ઝીરો અને ઝીરો કોમા વન હોય તો ગણ એ શોધો. એક્રોસ એના બાકીના ઘટકો પણ લખો. મિત્રો ગણ એ શોધવું છે. આપણે આગળ પણ વાત કરી કે ગણ શોધવો હોય તો પહેલા ગણના સભ્યોની સંખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો અત્યારે એ ક્રોસ એ ના ઘટકોની સંખ્યા 9 છે, એટલે કે એન ઓફ બરાબર એ ક્રોસ એ ના સભ્યોની સંખ્યા એટલે કે એન ઓફ એ ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ 9. એન ઓફ એ ક્રોસ એ બરાબર 9 છે. હવે મિત્રો એન ઓફ એ ક્રોસ એ એટલે આપણે કહી શકીએ કે એન ઓફ એ હોલ સ્ક્વેર, વાત કરી છે આગળ. એન ઓફ એ ક્રોસ એ એટલે જ એન ઓફ એ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. ગણ એના સભ્યોની સંખ્યાનો વર્ગ બરાબર 9. હવે એન ઓફ એ હોલ સ્ક્વેર બરાબર 9, એક્સ નો વર્ગ બરાબર 9 હોય તો આપણે ખરેખર લખીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3. સંખ્યાનો વર્ગ 9 હોય તો સંખ્યા 3 પણ હોઈ શકે અથવા માઇનસ 3 પણ હોઈ શકે. તો અત્યારે એન ઓફ એ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 છે, તો એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 અથવા માઇનસ 3, પણ સભ્યોની સંખ્યા માઇનસ હોઈ શકે નહીં, એ શક્ય નથી. માટે આપણે લખીએ એન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3. એટલે ગણ એના સભ્યોની સંખ્યા 3 છે એવું નક્કી થઈ ગયું. હવે આપણને આપ્યું કે માઇનસ 1 કોમા 0 એક્રોસ એનો સભ્ય છે અને 0,1 પણ એક્રોસ એનો સભ્ય છે. માઇનસ 1,0 એક્રોસ એનો સભ્ય છે, એનો મિનિંગ એવો થયો કે માઇનસ 1 એનો સભ્ય છે અને 0 પણ એનો સભ્ય છે. બીજું જે પરિણામ છે એના પરથી આપણને મળ્યું 0 એનો સભ્ય છે અને 1 પણ એનો સભ્ય છે. મિત્રો આપણને ખબર છે કે ગણ એમાં 3 સભ્યો છે અને ગણ એના 3 સભ્યો આપણને મળી ગયા માઇનસ 1, 0 અને 1, તો આપણે ગણ એ લખી શકીએ. ધેરફોર ગણ એ બરાબર સેટ ઓફ માઇનસ 1, 0, 1, આ પ્રમાણે લખી શકાય. હવે મિત્રો એક્રોસ એના બાકીના ઘટકો આપણે લખવા છે, તો એના માટે એક્રોસ એ મેળવી લઈએ. એક્રોસ એ એટલે કે માઇનસ 1, 0, 1 ક્રોસ માઇનસ 1, 0, 1, તો બંનેનો કાર્તેજીય ગુણાકાર આપણને મળે સેટ ઓફ માઇનસ 1, માઇનસ 1, માઇનસ 1, 0, માઇનસ 1, 1. એ જ પ્રમાણે 0, માઇનસ 1, 0, 0, 0, 1, 1, માઇનસ 1, 1, 0, અને 1, 1. આ પ્રમાણે આપણને 9 ઘટકો મળે. હવે એક્રોસ એના બે ઘટકો આપણને આપ્યા છે, માઇનસ 1, 0 આપ્યો છે અને 0, 1 આપ્યો છે, તો બાકીના ઘટકો આપણે લખવાના છે. બાકીના 7 ઘટકો આપણે લખી આપો આપણે, એટલે ધેરફોર એક્રોસ એના બાકીના ઘટકો, તો એના બાકીના ઘટકો આવશે માઇનસ 1, માઇનસ 1, માઇનસ 1, 0 આવી ગયું છે, એ લોકોએ આપ્યું છે માઇનસ 1, 1, 0, માઇનસ 1, 0, 0,
જીરો વન આપી દીધું છે, વન માઇનસ વન, વન જીરો અને વન વન, એટલે એ પ્રમાણે બાકીના સાત ઘટકો આપણે આન્સરમાં આપશો. તો મિત્રો મિત્રો આની સાથે જ આપણું સ્વાધ્યાય 2.1 પૂરો થયો. આજે સ્વાધ્યાય છે એ પ્રમાણમાં સરળ હતું. હવે આના પછી જે આપણે નવો ટોપિક શરૂ કરશું, સંબંધ. સંબંધની વ્યાખ્યા રજૂ કરતો એની સમજૂતી આપતો જે વિડીયો છે આપણે આના પછી મૂકશો. તો મિત્રો એ જે વિડીયો છે એમાં જેટલા પણ સેન્ટન્સો આપણે રજૂ કર્યા છે, બોર્ડ ઉપર જે કંઈ લખ્યું છે એ દરેક વસ્તુ નોટમાં લખવાની છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં એમાંથી કોઈ સેન્ટન્સ આપણને દેખાશે નહીં, મોટાભાગના સેન્ટન્સો આપણને દેખાશે નહીં. અને એ બધા જ સેન્ટન્સો આગલા વર્ષે 12મા ધોરણમાં ઘણા જ ઉપયોગી છે. ખાસ બોર્ડ ઉપર જેટલા પણ સેન્ટન્સ લખ્યા છે દરેક વિધાન દરેક ઉદાહરણ લખવાની ટેવ પર. ઓકે, થેન્ક યુ.